सहजात्म स्वरूप परम गुरु देह छताय विदेहि दशा तुज समझे आवेशम अहो सर्वज्ञ दशा वितरागी तुज मुज शक्ति समान जय देव जिनेन्द्र महान अहो हो देव जिनेन्द्र महान तुज सम्मति मा मति हो मारी गले देह अभिमान अयानो उजड़ हूँ ते मां वस जो राज प्रदान जय देव जिनेन्द्र महान अहो हो देव जिनेन्द्र महान अलौकिक पद प्रगटाव्यू तो आश करे नादान केवल करुणा मूर्ति दे जो तमने घट तू दान जय देव जिनेन्द्र महान अहो हो देव जिनेन्द्र महान प्रशम रस भरपूर नयन तुज मुखपण कमल समान स्त्रीना संग वगर तुज शोभा शस्त्र विना बलवान जय देव जिनेन्द्र महान अहो हो देव जिनेन्द्र महान मुझ मोक्ष कार्य न कारण उत्तम तारण तरण जहाज चरण शरण से वादई स्वामी तारो पापी पहाण जय देव जिनेन्द्र महान अहो हो राजचंद्र भगवान परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनामृत वंचाय छे छ पद नो पत्र आपणे छठ्ठू पद पांचमू पद मोक्ष छे अने छठ्ठू पद ते मोक्ष नो उपाय छे आवेला मोक्ष अने मोक्ष नो उपाय जेणे मोक्ष हासिल कर्यो छे ए मोक्ष नो उपाय बतावे मोक्ष पद छे पदार्थनो निर्णय छे गोपाल जो कहे पांचमो पद मोक्ष पद छे जेने पदार्थनो निर्णय थई गयो छे जेने ए पदार्थ अनुभव्यो छे ए अनुभवीने मोक्ष रूप थईने मोक्ष प्रकाशे छे पछी जेने जोयुं ज नथी केवी रीते प्रकाशे अनुभव विण केवी रीते प्रकाशी शके जे अनुपचरित व्यवहारथी जीवने कर्मनुं कर्तापणुं निरूपण कर्युं કર્તાપણો હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું તે કર્મનું ટળવાપણું પણ છે આપણે ગઈકાલે વાત કરેલી અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત કર્મ બાંધ્યા એ કર્મનું પછી ભોગવવા પડે પણ ભોગવવા ન હોય તો પાછો એ કર્મ ટાળવાનો ઉપાય છે ભૂતકાળ સરી ગયો હાથમાંથી ભાવિના હાથમાંથી मोहनीय कर्म तो 70 करोड़ कोटी सागरोपमनो बंध विचारता विचारता निर्जरा करी नाखे अमुक वेदनीय होय एमाय सोळीनो दंड खाली सोय जेटलो थई जाय पण निकाजित होय कर्म एकोक तीर्थंकर एवा शलाका पुरुष एने होय बाकी तो प्राय बधा कर्म निर्जरी शके छे अने आत्माना 8 प्रदेश रुचक प्रदेश ए तो आवरण रहित ज छे એટલે જીવ ગમે ત્યારે છૂટી શકે છે એ કહે છે તે કર્મનું ટળવાપણ પણ છે કેમ કે પ્રત્યક્ષ કષાયાદીનું તીવ્રપણ હોય ભાવેના હાથમાં છે પ્રત્યક્ષ કષાયાદીનું તીવ્રપણ હોય પણ તેના અનભ્યાસથી તેના અપરિચયથી તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે કષાય આદિ એટલે ક્રોધ માન માયા લોભ અને પછી ન કષાય રાગ દ્વેષ હર્ષોક રતિ અરતિ આખું લંગર
એ બધી પ્રકૃતિ ઉદયમાં હોય પણ એનો અનભ્યાસ કરે એટલે આ એક ગણિતની ફોર્મ્યુલા જેવું છે. મોક્ષ માટે મોક્ષ ખબર જ નથી આપણને, શાંતિ માટે, સમાધિ માટે કે જ્ઞાનીના રસ્તે ચાલવા માટે, અધ્યાત્મના રસ્તે ચાલવા માટે શું કરવું જોઈએ, આ ત્રણ મુદ્દા આપ્યા છે. અનભ્યાસ, અપરિચય અને ઉપશમ. અનભ્યાસ એટલે રિવર્સ પ્રેક્ટિસ. આપણે ડ્રોઈંગની પરીક્ષા હોય તો કેમ ડ્રોઈંગ એમ થાય કે ભાઈ આ દોરવાનું છે મોરલો, તો પ્રેક્ટિસ કરે. સાયકલિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો હોય તો પ્રેક્ટિસ કરે. ક્રિકેટની મેચ હોય તો આગળ નેટ પ્રેક્ટિસ કરે. ડાન્સ કોમ્પિટિશન હોય કે પરીક્ષા હોય ભરતનાટ્યમ 5 વર્ષનો કોર્સ, તો પ્રેક્ટિસ કરે. આ અનભ્યાસ રિવર્સ પ્રેક્ટિસ કરે. કઈ રિવર્સ પ્રેક્ટિસ? અનાદિકાલથી જે પ્રેક્ટિસ કરી છે એણે કર્મ બાંધવાની, ટેવ પડી ગઈ છે એને, સંસાર એને કોઠે પડી ગયો છે. હવે અનભ્યાસ જે કારણે એ બંધનો એનાથી ઊંધો ચાલે તો છૂટે, એટલે અનભ્યાસ. કૂપો દેવા શબ્દ મૂક્યો છે અહીંયા, અનભ્યાસ કરે એટલે એને ટેવ પડી ગઈ છે. ક્રોધ કરવાની, માન કરવાની, માયા કરવાની, લોભ કરવાની, એને ટેવ પડી ગઈ છે. રાગદ્વેષ, વસ્તુ જોવે છે અને રાગદ્વેષ કરે છે. કોઈ જાતનો મતલબ ન હોય તોય અનર્થ દંડ ભોગવે છે. આવો રંગ પસંદ કર્યો આ બિલ્ડિંગનો, રસ્તેથી જાતો હોય કે નવો ટાવર બન્યો હોય 45 માળનો, તારે ત્યાં રહેવું નથી, તારે શું છે, એટલે એને ટેવ પડી ગઈ છે. એ અનભ્યાસ રિવર્સ પ્રેક્ટિસ કરે. બીજું અપરિચય, પણ એ પણ ન થાય, પરિચય જ ન કરે. જે રસ્તે જવું નહીં એ રસ્તાનું નામ લેવું નહીં. એટલે ધીરે 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 અપરિચય કરવાથી પછી એનું મહાત્મ્ય વયું જાય અને ધીરે ધીરે ભૂલી જાય. કૂપોદેવે કહ્યું છે 5 ઇન્દ્રિયો કેવી રીતે વશ થાય એમાં, કે ગુલાબનું ફૂલ છે સુગંધી અને રંગીન ટેબલ ઉપર મૂક્યું, પહેલો દિવસ, બીજો દિવસ કલરે ઝાંખો થતો જાય, સુગંધ વધી જાય, કરમાઈ જાય, 5મે 6ઠે દિવસે પછી મોટો ગુચ્છો મૂક્યો તો કચરામાં જાય. પછી પછી કહેવું ન પડે, એને મેળે વાળવામાં વયો જાય. કેમ? એનું મહાત્મ્ય ગયું. તો એ જડ પહેલેથી જ માને કે આ મને સુખનું કારણ નથી, જ્ઞાનીની આજ્ઞાથી, જ્ઞાનીના બોધથી, એટલે એનો અપરિચય જ કરે. આપણે સ્કૂલમાં ભણતા હોય, પછી સ્કૂલમાં ભણીને 50-60 વિદ્યાર્થી હોય, પછી કોલેજમાં જાય, કોલેજમાં પાછા મોટા મોટી કોલેજમાં તો 150નો બેચ હોય, એમાંય પછી કોઈ એન્જિનિયરિંગમાં જાય, કોઈ મેડિકલમાં જાય, એમ આગળ આગળ જતા 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 બધા જૂના મિત્રો છૂટા પડતા જાય, નવા મિત્રો થાય એ પાછા છૂટા પડી જાય, અને પછી પ્રોફેશનલ કેરિયર કરે, જોબ લઈ લે કે ધંધોએ લાગી જાય, તો પછી નવી દુનિયા, નવી ઘોડી, નવો દાવ. એટલે દિવસ ગણતા માસ ગયા અને વર્ષે આતર્યા, સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા. પછી કોઈ સ્કૂલ ડેઝનો 5મા 6ઠા 8મા ધોરણનો સ્ટુડન્ટ હોય ત્યારે તો એ ઓપનિંગ બેટ્સમેનની એ જોડી હોય બે. પછી એમાંથી કોલેજમાં ગયા, ઓલો એન્જિનિયરિંગમાં ગયો, ઓલો મેડિકલમાં ગયો, પછી ધંધે લાગ્યા, પછી વધારે ભણ્યો, પરણી ગયો, જંજલમાં પડી ગયા, ઓલું પડ્યું, પછી મળે તેમ થઈ ગયું. દિવસ ગણતા માસ ગયા અને કે જોયો છે, જોયો છે, જોયો છે. પછી થઈને ઓલો કે ઓળખાણ પડે છે તો ક્યાં મળેલા, કે આ આ કોલેજમાં, આ સ્કૂલમાં. પછી તો એક સમય એવો આવે, દિવસ ગણતા માસ ને વર્ષે આતર્યા, પછી કે નામે યાદ, નામે વિસર્યા, સુરત ભૂલી સાહેબા, નામ તો ભૂલી ગયા, ઓળખો છો? ના, નથી ઓળખતા. પછી એમ કે, પહેલાં તો થોડી થોડી ઓળખાણ હોય તો એમ કે, હા નામ કિશોરભાઈ, હા 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 કિશોરભાઈ ઠક્કર, બરાબર. પછી તો નામે ભૂલી જાય કે ના, કાંઈ ઓળખાણ નથી, પણ ઠીક છે ઓળખાણ પડે તો, હા કેમ છો, એમ કે છૂટો પડી જાય, કે ક્યાંક લૂંટવારો તો નહીં હોય ને. એટલે અપરિચય કરે તો ધીરે 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 ભૂલાતું જાય, સમય લાગે, પણ જો પ્રેક્ટિસ કરી હોય, લખ્યું ને અનભ્યાસ, એને લોક પરિચય એને ગમતું જ નથી. કુપોદો લખ્યું છે, કુટુંબરૂપી કાજળની કોટડીમાં રહેવું જ પડે એમ છે, સર્વસંગ પરિત્યાગ કરવાનો ઉદય નથી, તો ત્યાં અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, આ તો સંબંધ વધારે જ કરે, વધારે જ કરે, પરિચય વધારે કરે. બધા દુઃખનું કારણ સંયોગ સંબંધ છે એમ અનંત જ્ઞાનમંત તીર્થંકરોએ કહ્યું છે 659મો પત્ર. એટલે બધે કાતર લઈ બાવળીઓ નથી ઉગાડવા, પણ સંબંધ નથી કરવો. દોસ્તી ન કરે એટલે દુશ્મની થાય જ નહીં. લટક સલામ, મળ્યા ભાઈ ને મેળ. આપણે મુસાફરી કરતા હોય
અને લાંબી મુસાફરી હોય તો ટ્રેનમાં મળે તો આપણે કંઈ ઝઘડો ન કરવો મળીએ, પણ આપણે એવો સંબંધ ન કરવો મળીએ. ઘણાને ટેવ હોય, દોસ્તી કરે, વાત કરે, એકબીજાને કાર્ડ આપે ને પછી એ મળે. પરિચય ઘટાડવાનો છે આ. તો પછી ધંધો, ધાપો, કુટુંબ બધું કેમ ચાલશે? સંયોગ સંબંધે આ દેહ પ્રત્યાજીવને જે પ્રારબ્ધ છે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. ત્યાં સુધી બધું મળવાનું જ છે, અને નહીં જોઈતું હોય તોય મળવાનું છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, છોકરા, છૈયા, ગાડી, લાડી, વાડી જે એને લમણે લખી હશે એ મળવાનું જ છે, અને નહીં જોતું હોય તોય. પણ ભાવ પોતાના હાથમાં છે ખાલી. એટલે કશાયાદીનું તીવ્રપણું હોય તેને અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી. અપરિચય કરે તો એ ક્યારે ન થાય પાછો, તો દાબી દેવાના દૂધનો ઉફાળ. કેમ દૂધ ઉફાળ આવે તો પાણી નાખીએ, ફૂંક મારીએ, બટન બંધ કરી દઈએ, તપેલી ઉપર લઈ લઈએ. ઉપાય કરવો પડે, ઉપશમ. ઉપશમ આ ભવરોગને મટાડવાની મોટમ મોટી દવા છે. કુપાદ લખજો, ઉપશમ જેવું કોઈ ઔષધ નથી ભવરોગ મટાડવાનું. અને જ્ઞાનીની આજ્ઞા એ ચાલે. દ્વેષભાવ વગર સંબંધ તોડે તો કોઈ કંઈ દુશ્મન ઊભા નથી કરતો. કુપાલદુને કોણ દુશ્મન હતા? ચતુર્ભુજ બેચર જેને 27મા પત્રમાં લખે છે, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું બીજો મહાવીર છું, અને ધર્મ ફેલાવવામાં તમે મારા હૃદયરૂપ એટલે તમને બધું કહું છું. પછી પત્ર 202માં લખે છે, લખ્યું હશે ચતુર્ભુજ બેચરે, કે હમણાં તો પત્ર નથી લખતા મહેતાને, કાંઈ ખોટું લાગે છું. કુપદો લખે છે, સંસારી સંબંધ અનંતવાર થયા છે, જે વાટે પ્રીતિ કરવા ઈચ્છા નથી તો પત્ર લખીને શું કરીએ? હવે આત્માની વાત ન હોય તો એ કુટુંબમાં પડી ગયેલા, ધંધામાં પડી ગયેલા, સંસારમાં પડી ગયેલા, ખાસ રસ નહીં. કુપદો તો ગોતતા હતા એવા, સૌભાગભાઈ જેવા, પ્રભુશ્રીજી જેવા, અંબાલાલભાઈ જેવા, જે ધર્મની પ્રભાવનામાં કામ આવે કે સત્સંગ માટે કામ આવે એ નથી. કુપદો તો લખ્યું જ છે, પૌગલિક મિત્રોને જેમ મને તવરાથી તજો, ન તજાય એમ હોય તો તે ઓછો સંબંધ રાખો. દુશ્મની નથી થઈ જતી કંઈ, કે છે અપરિચય ને ઉપશમ. પછી દબાવી દેવું પડે તોય થઈ જાય, તો જોર કરીને દબાવવું પડે. કુપાદો લોકો કરેડિયા કરવા પડે. ઉપશમ કરવાથી એટલે શું થાય? અનભ્યાસ, અપરિચય ને ઉપશમ જેટલું થાય એટલું ત્રણેયમાંથી, એટલે ધીરે 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 દબાતું જાય, મંદપણું થાય શરૂઆતમાં. પછી શું થાય? ધીરે ધીરે મંદ થાય, કપડું ઘસાવા માંડે, એટલે પછી ફાટે ક્યાંકથી, વચમાંથી, કોર્નરમાંથી, તિરાડ પડીને બે કટકા થઈ જાય, એમ ક્ષીણ થઈ જાય, સાવ તૂટી જાય. અને પછી છેલ્લે શું થાય? ટોટલ ક્ષીણ થઈ જાય, પૂરું નાશ થઈ જાય. કેનો? સંસારનો. એનો મોક્ષ. ક્ષીણ ક્ષીણ મંદપણું દેખાય છે, ક્ષીણ થવાય કે દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા ગયો હોવાથી. આ બંધનો ભાવ હતો એને, રાગ દ્વેષનો, હર્ષોકનો, રતિ અરતિનો, કશાયથી. પછી કરે છે, કરવા ખાતર કરે છે, પૂર્વકર્મના ધક્કે કરે છે, સ્વરૂપમાં સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. એટલે ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ધંધો કરે છે તોય ધંધો એને કર, એને તો કર્મ ખપે છે. કેમ? લખે છે, જેમ જેમ તેમ હરસી લઈએ તેમ વધે, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. તો પાછા શું લખે છે? કડી પૂરી થાય એટલે ધન્ય દિવસ આહો. તમારે કારમો ઉદય છે, પરિગ્રહ કાર્ય પ્રપંચ છે, તોય દિવસ ધન્ય છે, તો ધન્ય જ છે. તો કેમ? એટલું દેવું પતે છે, અમે એમાં લેપાતા નથી. જે જગમાં લેપાયા નહીં, બ્રહ્મચારીજી કહે છે, શૂરવીર બીજાથી રામ સમા. તો શું કરો છો તમે ઝવેર બીજાને ગલ્લે? બ્રહ્મચારી લખે છે, જે જગમાં લે પાયા નહીં શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભ નિષદિન સેવે સ્વરૂપ રમા. નિષદિન સ્વરૂપ રમા સેવે છે, આત્મમાં જ છે. પછી લખે જ બ્રહ્મચારી, આવો પુરુષ મને મળી ગયો, મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળ માલીન રહો, વારંવાર કરું વંદન, ગુરુ ભક્તિ મુજ માહી વહો, વારંવાર કરું વંદન, પ્રભુ ભક્તિ મુજ માહી વહો. ભક્તિ કરતા કરતા ખબર પડી ગઈ કે આ ગુરુ ગુરુ પ્રભુ છે, ભગવાન છે આ તો, ગુરુ ભગવાન છે.
આત્મસિદ્ધિ થઈ ગઈ પૂરી એટલે ફરી પહેલી ગાથામાં સદગુરુ ભગવાન, એને ખબર પડી કે આ તો ભગવાન છે, મોક્ષ છે આ તો. તે ક્ષીણ થવાય કે દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા ગયો હોવાથી તેથી રહિત આ બંધ ભાવ નથી એને, તો શું થાય? શુદ્ધ આત્મા સ્વભાવ વધે. સ્વભાવનો તો કાંઈ નાશ થવાનો જ નથી ક્યારે, એ તો શાશ્વત ગુણ છે એનો, નિત્ય ગુણ છે. એ નિગોદમય સ્વભાવ હતો, હાથીમય હતો, ગોળામય હતો, દેવ નારકી તિર્યન બધે હતો, તો બાકી કશાય વહે ગયા, વિભાવ વયો ગયો, તો બાકી જે વધ્યું બંધભાવ વયો ગયો. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા ગયો હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. આ મોક્ષ અમને મુનિ સિદ્ધનું સુખ અહીં અનુભવાય છે. સંવંત 1955 ઈડર સત્સંગનો 5મો દિવસ પ્રભુસિંહજીને કહે છે કુપોલજી, સિદ્ધનું સુખ ક્ષેત્ર આશ્રય નથી, અહીંયા મોક્ષ થાય પછી સિદ્ધ શિલાય બેસાય, અહીંયા મોક્ષ થાય પછી વૈકુંઠે જવાય. સરવાર સિદ્ધનું સુખ અહીં જ અનુભવાય છે, અહીંયા ક્ષયિક સંકિત થઈ જાય, અને ક્ષયિક સંકિત પહેલાં કાંઈ એવા કર્મ બાંધી લીધા હોય, પુણ્યનો ઢગલો બાંધી લીધો હોય, તો સરવાર સિદ્ધમાં જાય એટલે ત્યાંના વિમાન, ત્યાંના હીરા, ત્યાંના મોતી, એના અનુસંધાનમાં એના સંયોગથી કાંઈ સુખ નથી, એને સિદ્ધનું સુખ અહીંયા જ છે. પણ પછી આયુષ્યપૂર્ણ એને ત્યાં પૂર્વકર્મના ધક્કે જવું પડે, એ કર્મ એને ખેંચીને ત્યાં લઈ જાય. આ તો પદાર્થ વિજ્ઞાન છે. કારમણ શરીરમાં જે કર્મ બંધાયા છે બધા, એક હાર્ડ ડિસ્ક છે પડ્યા છે, એને ખેંચીને આત્મા લઈ જાય ત્યાં. આ પદાર્થ વિજ્ઞાન છે. આ તો સર્વ સિદ્ધ લઈ જાય તો એને ત્યાંય લઈ જાય કે અહીંયા છે કે સિદ્ધ છે લે, પછી એને એમ જ છે. મોક્ષના નાના ભાઈ અનુજ છે, એ તો ત્યાંથી બહાર જોજે, પણ સીધું ન જવાય એટલે પાછું આવવું પડે અહીંયા બીજાનું કલ્યાણ કરવા માટે. એટલે ક્ષેત્ર આશ્રય સુખ નથી, તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા ગયો હોવાથી તેથી રહી તેવો જે શુદ્ધ આત્મ સ્વભાવ. આ શરીર આશ્રય નથી, શરીર સાવ ક્રુશ થઈ ગયું હોય, પાંસળાય દેખાતા હોય, એ તેનું શરીર ગ્લાન મ્લાન પણ થાય, કંપાઇનમાં થાય, તેને બ્રહ્મવાદીનો ઉદય વર્તે કુપાલ દેવ કહે છે. એ તો શરીર આશ્રય ગુણ છે, એ પરસેવો થાય તો શું, ન થાય તો શું, એ ખાય તો શું. હવે અશરીરી ભાવ જ છે, પૂતગલની કોથળીમાં પૂતગલનો લોચો મૂક્યો એને ક્યાં મતલબ છે? આ તો જોજો, પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શે સોય, એને શું સંબંધ છે એમાં? એને શરીર સાથે સંબંધ નથી, પછી થાળીમાં રોટલી છે કે થેપલું છે કે ભાખરી છે એને ક્યાં સંબંધ છે? એને કારેલું છે કે પતાસું છે ક્યાં સંબંધ છે? સરસ અને નહીં, મનને પ્રસન્ન ભાવજો, એને તો લખ્યું છે આહાર કરવો જ નહીં, એ આહાર ક્યાં કરે જ છે? પછી કરવો તો જ્ઞાન થઈ ગયું છે. પૂતગલા વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાક પદવાસ. એ જમવા બેસે જ્ઞાની, વર્ધમાન સંકિત થયું છે, મિથ્યાભાસ વયો ગયો છે, એટલે સુગંધ આવે બાસુંદીની, સ્વાદ આવે, મિથ્યાભાસ થતો નથી એને કંઈ. એ જાણે આમાં સાકર બરોબર છે કે નહીં, આમાં એલચી નાખી છે કે નહીં, આમાં કેસર છે કે નહીં, બધું જાણે. શાકમાં મીઠું છે કે નહીં એ તો ચાખ્યા ભાણમ ન આવ્યું ત્યારથી જાણતા, દૂરથી રસોડામાં રસોઈ થાય છે તોય જાણતા. લાલન અમે નાકથી સ્વાદ ચાખીએ છીએ, પછી ભાણામાં આવે કે જીવ ઉપર આવે એને શું ફરક પડે? ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાક પદવાસ, તો શું થાય પછી? કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આ કેવળ જ્ઞાન, આ મોક્ષ. એટલે કુપોલદેવ કહ્યું અહીંયા સિદ્ધનું સુખ અનુભવાય છે. એ ત્યાં સિદ્ધ છે જઈને પછી બાસુંદીનો સ્વાદ છોડવાનો છે? પછી વિષય કે છે ત્યાં જઈને છોડવાના છે, આરંભ સમારંભ ત્યાં જઈને છોડવાના છે, પાંચ ઇન્દ્રિયો ત્યાં જાયશ ને હું પછી કાબૂમાં લાવીશ, ત્યાં ક્યાં શરીર જવાનું જ છે? બંધ ભાવથી રહિત એવી જે દશા, શુદ્ધ આત્મ સ્વરૂપ, એમને મોક્ષ છે, એ અહીં છે. એટલે કુપોલદેવે અનુભવીને કીધું મોક્ષ અથડીમાં છે, ઈશત પ્રાગ બરાબર ત્યાર પછી. તો અહીંયા શું છે? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. તો શુદ્ધ આત્મ સ્વરૂપ તો સિદ્ધ ભગવાનનું હોય, તો કુપોલદેવ લખીને આપ્યું ને તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. બ્રહ્મચર્ય જે અર્થ કર્યો છે 493માં પત્રના આખા પત્રનો, એમાં 5મું પદ
છ પદમાં જે કર્તાપણું કહ્યું છે તે સામાન્યપણે કર્મના કર્તાપણની અપેક્ષાને કહ્યું છે. વ્યવહાર દ્રષ્ટિએ નિશ્ચય આત્મા કરતા છે જ નહીં, કરતા નથી તો ભોગતા નથી. પોતાના સ્વરૂપે પરિણમવું ત્યાં કર્તાપણું કહેવા માત્ર છે. આત્માના વિભાવ પરિણમનથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કશાય. મિથ્યાત્વ એટલે સાચાને સાચું નથી માનતો, ખોટાને ખોટું નથી માનતો, ખોટાને સાચું માને છે અને સાચાને ખોટું માને છે, યથાર્થ જેમ છે એમ નથી માની શકતો. અવિરતિ એટલે ત્યાગ વૈરાગ પ્રત્યય નથી, આસક્ત ભાવ છે બધી વસ્તુમાં, દેહમાં અને દેહને લગતા બધા ચેત અચેત વસ્તુઓ બધા. પ્રમાદ, પ્રમાદ તો આખો લાંબો પાઠ કુપોલ લખ્યો છે મોક્ષવાળમાં શિક્ષા પાઠ 50, પણ ચાર કશાય, પાંચ ઇન્દ્રિયના વિષય, પ્રમાદ, નિંદ્રા, સ્નેહ આ બધું પ્રમાદના ખાતામાં જ આવે. એટલે ચાર કશાય, પાંચ ઇન્દ્રિયના વિષય, પાંચ ને ચાર 9, ચાર વિકથા 13, ઊંઘ એટલે નિંદ્રા અને સ્નેહ. સ્નેહ કર્યો એટલે રાગ કર્યો એટલે દ્વેષ થવાનો છે. પણ મુખ્ય કુપળ ટૂંકામાં વ્યાખ્યા આપી, ધર્મની અનઆદરતા એ પ્રમાદ. આત્મા આત્મામાં નથી રહેતો, પછી એ 18 કલાક કામ કરે 24માંથી, પરસેવે રેબજેબ થઈ જાય, હાડકા તૂટી જાય, બેલગાડીના બળદની જેમ એ ખેંચે ગાડું, પ્રમાદના ખાતામાં આત્મા નથી તો. પ્રમાદ અને કશાય, ક્રોધમાન, માયા, લોભ અને નો કશાય પછી. અને યોગ, મન, વચન, કાયના યોગ. અથવા રાગદ્વેષરૂપ કશાયથી જીવ કર્મ બાંધે છે અને બાંધેલા કર્મ કાળ પાકે રસ આપે છે ત્યારે સુખ દુઃખ વેદાય, તેથી જીવને કર્મનો કર્તા ને ભોગતા કહ્યો. પણ હવે અનઅભ્યાસ છે એને, અપરિચય છે અને ઉપશમ છે આ ઉદય વખતે, તો રાગદ્વેષ ન કરે, હર્ષયોગ ન કરે તો અબંધ પરિણામે એ વયું જાય અને બધું વયું જાય. છે હજી આયુષ્ય કર્મ, નામ કર્મ, વેદનીય કર્મ, ગોત્ર કર્મ, એ નડતું નથી આત્માને. ઘાતી કર્મ વયા ગયા, એ અબંધપણાની દશા, એ 2 કરોડ કેવળી અને 20 તીર્થંકર મહાવિદે ક્ષેત્રે ખૂબ હોય તો અહીંયા અમે છીએ. 8 વાર લખ્યું 255ના છેલ્લા પેરેગ્રાફમાં, અમે ભગવાન છીએ, અમારો દેશ હરી છે, અમારી દિશા હરી છે, અમારો દેહ હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારું જાત હરી છે, અમારું કાળ હરી છે, અમારું બધું જ હરી છે. કહે છે કે આ બાંધેલા કર્મ કાળ પાકે રસ આપે ત્યારે સુખ દુઃખ વેદાય, તેથી જીવને કર્મનો કર્તાને ભોગતા કયો. એ રીતે અનાદિકાળથી તે કર્મનો વ્યવસાય છે, વેપારી છે, અઠંગ વેપારી છે, રીઢો ગુનેગાર છે, નફો મળ્યો જ નથી. અનાદિકાળથી આજ સુધીમાં આ વેપારમાં એને નફો મળ્યો નથી, નફામાં એને ભવ ભ્રમણ મળે છે, પણ જ્ઞાનનું માનતો નથી. એટલે અનંતકાળથી આથેડ્યો વિના ભાન ભગવાન. સદગુરુ કહે છે કે તે કર્મ ટાળી શકાય છે, એનો વિચાર કરીએ તો સ્પષ્ટ ખાતરી થાય. કશાયને લઈને બંધ પડે છે, નિમિત્ત મળતા ક્રોધ, કામ, લોભ આદિ કરવાનો ખૂબ અભ્યાસ છે. અભ્યાસમાંથી અધ્યાસ થઈ ગયો છે, અભ્યાસ હોય તો ભૂલીએ જાય, પછી અધ્યાસ થઈ ગયો છે ને. અભ્યાસ છોડી દે એટલે કે તેવા નિમિત્તમાં આત્માનું બળ વાપરી ક્ષમાદિ ધારણ કરે, ક્રોધાદિ ભાવોને ભૂલવા સ્વાધ્યાય આદિમાં મનને રોકે, પૂર્વે કશાય કર્યા હોય તેની વિસ્મૃતિ કરે અને વર્તમાને કશાય રહિત વર્તે. વ્યવહારિક દાખલો આપે છે બ્રહ્મચારીજી, કોઈ દુષ્ટ માણસનો પરિચય થયા પછી અપરિચય કરવો હોય તો સામો મળે, મારામારી થઈ હોય, પછી અઠવાડિયે પછી પાછો મળે તો આપણે ઓળખતા નથી એમ વર્તે, કાં બીજે રસ્તેથી વયો જાય, કાં નીચું જોઈ રહ્યું હોય, કાંઈ આ બાજુ હોય તો આ બાજુ જોવે, કેમ એનો એને સંબંધ કરવો નથી. તો તારે કશાય ન કશાનો સંબંધ ન કરવો હોય તો અપરિચય કર. ઓળખતા નથી એમ વર્તે, વિસ્મૃતિ કરે તેવી રીતે, એમ અભ્યાસ કરતાં કરતાં બુદ્ધિપૂર્વક કશાય રહીતપણે આત્મ સ્વરૂપમાં રહેવાય તો ઉપશમ થાય, પછી તો ઉદયમાં આવે, પછી એને હિંમત આવી જાય, એને બળ સ્ફૂરે, પછી દબાવી દે. વડવા આશ્રમની બહાર, ત્યારે તો વડવા આશ્રમ હતો જ નહીં, કુપાવદેવ મુનિઓને મળે છે, પછી સમાગમમાં ત્રીજે દિવસે કહે છે કે મૃત્યુ આવી ઉઠે ત્યારે કહેવું એને, હે ક્રોધ, હે માન, અનંતકાળથી તમે મને લૂંટ્યો છે, હેરાન કર્યો છે, હવે જાકારો આપો એને.
અને બે ત્રણ કલાક બોધ વરસાયો. દેવકરજી મહારાજ કહે છે આજે એટલી હળવાશ અનુભવાય છે, આવી ક્યારે હળવાશ અનુભવ. હવે જાકારો આપો કે વૃત્તિ ઉઠે એટલે. અને કૃપાલદોને તો સહજ મોહનલાલજી મહારાજને કહેલું આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે, એટલે સહજ બોધ વર્ષે ચાલુ રહી. મુનિઓ હાથ જોડીને સાંભળ્યા કરતા હતા, ખબર પડી કે જાકારો આપો ક્રોધને, માનને, માયાને, લોભને. અનંતકાલથી હું તમને વશ થયો છું, હવે વશ નહીં થાવ. કે છે ઉપશમ દબાવી દેવાનો. એટલે અમુક વખત કશાયના ઉદયમાં તણાય નહીં, એમ અપ્રમત્ત દશાથી આત્માનું બળ વધતું જાય. બ્રહ્મચારીજી આ ઉપદેશ બોધથી હવે સિદ્ધાંત બોધ ઉપર ગૂંઠાણાની વાત કરે છે. ધીરેથી આપણે કહીએ ને સ્મૂથલી, એમ અપ્રમત્ત દશાથી આત્માનું બળ વધતું જાય ત્યારે એક વખત પૂરતું બળ કરીને શ્રેણી માંડે ને તે કશાયોને મૂળમાંથી ઉખાડી નાખે અને સત્તામાંથી ક્ષય કરી નાખે. ક્ષાયક ભાવે પહેલાં દબાવી રાખ્યા હોય પાછું માથું કાઢે ક્યારે? ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી ઈચ્છે રહી તે કેમે કરી ન જાયજી. પણ મૂળિયા કાઢી નાખે હોય તો પછી વરસાદ આવે, ધોધમાં ખાતર મળે, પાણી મળ્યું, માવજતે કરે, કોઈને આવવા નથી. પણ બીજ નથી તો ઉગે શું? બીજ નથી તો એટલે કહે છે સત્તામાંથી જ ક્ષય કરી નાખે ત્યારે તે હંમેશને માટે છૂટી જાય. એમ પ્રથમ અનંતનું મંદી, પછી અપ્રત્યાખાન આવરણીય, પછી પ્રત્યાખાન આવરણીય, આપણે દિવાળીની માળાઓમાં વાત કરીએ જ ને, અને છેલ્લે સ્વજ સંજલન કશાયોને ક્ષય કરે ત્યારે મોક્ષ થાય. પછી એ મોક્ષ અહીંયા જ થાય. હજી શરીર હોય, નામ કર્મ, આયુષ્ય કર્મ, વેદનીય કર્મ અને ગોત્ર કર્મ હોય એટલે મોક્ષ અહીંયા જ થાય. એટલે આપણને અનંતકાળથી, અને અનંતકાળ તો ખબર નથી આપણને, કંઈ જ્યારથી પણ જ્ઞાન નથી, પણ આ આ કાળથી જ્યારથી ધર્મવેદ્યાથી એવો જ ખ્યાલ છે કે મોક્ષ એટલે આકાશમાં. અને આપણને એવો ખ્યાલ છે કે મોક્ષ થઈ ગયો એ બધા આકાશમાં જ હોય. સાચી વાત છે, આયુષ કર્મ પતે પછી આકાશમાં હોય, પણ ત્યારે આપણી સાથે જ હોય. કુપદો લખ્યું છે એવું જ્ઞાનીએ શું કાઢી નાખ્યું શરીરમાંથી? બે હાથ છે, બે પગ છે, હડપચ્છી, ગળું બધું એ જ છે, તો એવું શું કાઢી નાખ્યું? તેને પૂર્ણ જ્ઞાન થઈ ગયું. એટલે શું કાઢી નાખવાથી મોક્ષ થયું? બંધ ભાવ કાઢી નાખવાથી મોક્ષ થયું. એટલે કહે છે સંજુલન કશાયને ક્ષય કરે ત્યારે મોક્ષ થાય. એ સંજુલન કહે છે ભયો જાય એટલે કે હજુ મરી ન જાય. ગૂંઠાણામાં સંજુલન કશાય જાય એટલે કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. પછી એ જમવામાં બેસે ત્યારે બાસુંદી આવે એટલે આપણે આવ્યું ને એને મિથ્યા આભાસ, એને સ્વાદનું કંઈ ના થાય નહીં, એને કંઈ જે અહીંયા જ છે, હવે બંધ ભાવ નથી. આ મૂર્તિમાન મોક્ષ છે. આ જીવતી મૂર્તિ, પથ્થરની મૂર્તિ, સોનાની મૂર્તિ, પંચધાતુની મૂર્તિ, આ તો મૂર્તિ મોટું અવલંબન છે. અને સત્પુરુષની ગેરહાજરીમાં કે સત્સંગની ગેરહાજરીમાં ખાલી મૂર્તિ સામે બેઠે રહેતોય જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજાર, એટલે ના નથી. આપણે તો સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા, દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ મળ્યા છે. એટલે કહે છે મોક્ષ થાય આત્માનું કર્મ કરતા ભોગતાપણું ટળે અને તેની શક્તિઓ વધતી વધતી પૂર્ણતાને પામે. એટલે દેહ છૂટી નથી ગયો, આકાશમાં નથી વહી ગયા. આપણને એ જ ખ્યાલ હોય કે મોક્ષ એટલે આકાશી મોક્ષ. એ તો ત્યાં જાશે ત્યારે ખબર પડશે, પણ અહીંયા જ્ઞાનીને ઓળખે એટલે પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, સુભાગભાઈ, જુઠાભાઈ, બ્રહ્મચારીજી અહીંયા અનુભવ્યો આ મોક્ષ, કે આ તો હું જેને આરાધું છું એ તો મોક્ષમાં છે. એટલે બ્રહ્મચારી લખે છે વવાણિયા જાય છે આ મારા ભગવાનની આ રમણ રીતિ કરે છે. વૈષ્ણવમાં ગોકુળ મથુરા જાય, કનૈયાના પગલાં અહીંયા પડ્યા છે. વવાણિયાની ભાગોળે ખમીસ કાઢી ધોત્યું ટાઈટ કરીને આળોટાળોટા જાય છે. અને પછી જ્યાં બાવળના ઝાડ જાતિસ્મરણ જ્ઞાન થયું ત્યાં પછી બ્રહ્મચારીજી કલમ ઉપાડે છે અને લખે છે. એમાં લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. પછી લખે છે મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. પંચાસ્તિક એમાં મંગળાચરણમાં છે ને સો ઇન્દ્રોને વંદન એક ને, તો અહીંયા કે આને એ સો ઇન્દ્રો કોને વંદન કરે છે? મારા ભગવાનને. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. કહે છે
આત્માનું કર્મ કરતા ભોક્તાપણું ટળે અને તેની શક્તિઓ વધતી વધતી પૂર્ણતાને પામે. બધી સામગ્રી લઈ આવ્યા છે, ભેગી કરી સામગ્રી વાપરી. ક્રોધાદિ ઘટાડી શકાય છે એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. આપણે ક્યારે નક્કી કર્યું હોય કે આ પર્યુષણમાં આપણે છાપું નથી વાંચવું, આ પર્યુષણમાં આપણે ટીવી નથી જોવું, આ પર્યુષણમાં આપણે વોટ્સઅપ નથી જોવો, તો નથી જોતો ને આકાશી ભગવાન કે પરાણે જોવડાવે કે ફોન શરૂ થઈ જાય એવું નથી. ઊંઘમાં ભલે રોજ એક એક વાગે બે બે વાગ્યા સુધી જાગતો હોય, પણ નક્કી કરે કે આ 14 હું નહીં જોઉં ફોનનો વોટ્સઅપ તો. એટલે આ ઘટાડવા હોય તો ઘટાડી શકાય છે અનભ્યાસથી, અપરિચયથી ને ઉપશમ કરવાથી. એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. પ્રત્યક્ષ અનુભવ સૌને, એમાં શું સંદેહ? એમાં કયો સંદેહ છે? કે તો પછી તેનો સર્વથા ક્ષય પણ થઈ શકે, એટલે કે મોક્ષ પદની કશાય રહિત અથવા કર્મબંધ રહિત દશાની ખાતરી થાય છે. આ જ વાત ગોપાલદેવે ગાંધીજીને સમજાવી વચનામૃત 530માં. કે જે રસ્તે બંધાણો એ રસ્તેથી ઊંધો ચાલે એટલે છૂટે. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય, વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે. ગયા સત્સંગમાં આપણે જોયેલું, અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કરતા પણ જન્મ જરા મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. પણ હવે ક્રોધાદિ કશાય ન કરે તો એને બી ન હોવાય તો જન્મ જરા મરણાદિ ઝાડ ન ઉગે એને. એટલે કહે છે આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, ગાંધીજીને આપણને કહે છે ગોપાલદેવ, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમકે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય, એટલે અનભ્યાસ અપરિચયને ઉપશમ કરશો એને ઊંધે ચાલશો. હવે તમે જે રસ્તે બંધાણા ભૂલા પડ્યા, હવે ખબર પડી આ ખોટો રસ્તો છે, એટલે પાછા આવી જાઉં. અમે કહીએ છીએ ચાલો, તેથી જે પ્રકારની સંમત તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કરે જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. અને મોક્ષ, ગાંધીજી પૂછેલું મોક્ષ છે શું, ગોપાલદેવ સમજાવે છે એને. ત્રીજો પ્રશ્ન, મોક્ષ છે શું? મોક્ષ છે, ગોપાલદેવ લખ્યું ને પાંચમું પદ, મોક્ષ શું છે? જે ક્રોધ આદિ અજ્ઞાન ભાવમાં દેહ આદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી, તે મોક્ષ પદ જ્ઞાનીઓએ કહ્યું છે. નહીં તો કોપાલ તો સમજાવત તો જઈને તો કે વૈકુંઠમાં જાય એમને મોક્ષ, જઈને તો એમ કે મહાવીદે જઈ ત્યાંથી જ્ઞાન દીક્ષા લઈ કેવળ લઈને ત્યાંથી મોક્ષ સીધે સિલાઈ જાય, એ વાત જ નથી. અહીંયા અહીંયા જાતિ વેશનો ભેદ નથી, અહીંયા રાગદ્વેષ છોડવાની વાત છે. જૈનના ખ્યાલથી મોક્ષ થાય એ તો ક્યારના ભૂલી ગયા છે અમે, મુક્ત ભાવમાં મોક્ષ છે. તો ધર્મ કયો છે તમારો? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ અમારો ધર્મ છે. આ વિતરાગનો ધર્મ છે, આ અરહત ધર્મ છે, આ નિર્ગ્રંથ ધર્મ છે. એ જે અરહત છે એ વિતરાગ થશે. અટકશાહ હોય કે મહેતા હોય કે જોશી હોય કે દોષી હોય શું ફરક પડે? જે ક્રોધાદિ અજ્ઞાન ભાવમાં દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વતા નિવૃત્તિ થવી, એટલે બંધ ભાવ વયોગ્યો, મુક્તિ થવી, તે મોક્ષ પર જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતા પ્રમાણભૂત લાગે છે. સહજ જેમ છે એમ વિચારો તમે, અમને તો પ્રમાણભૂત લાગે છે. કેમ? અનુભવ્યું છે. તો ગાંધીજી પાસે પ્રશ્ન પૂછ્યો હતો, પણ મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય? કે મોક્ષની વાત તો કરી, મને ખબર નથી આત્મા શું મોક્ષ શું એ તો ખબર પડે સદેહે? કોપોદો સમજાવે છે સાવ સહેલી રીતે, વ્યવહારિક દાખલો આપીને. એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે. અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામે વર્તે છે એમ જણાય છે, અનુભવાય છે. તેમજ અજ્ઞાન ભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે. ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, તે જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે. એટલે મોક્ષનો અનુભવ થાય, આ જ મોક્ષનો ઉપાય છે. આ છોડવાની કોશિશ કરે એટલે મોક્ષ છે એ સમજ્યો, એટલે મોક્ષનો ઉપાય ચાલુ જ છે એને સાથે. એટલે પાંચમું ને છઠ્ઠું પદ સાથે જ છે.
અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે સહજે આત્મામાં નિજ ભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાન ભાવરૂપ બનતી છૂટી શકવાનો પ્રસંગ છે એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાનાદી ભાવની નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે. એટલે પોતે હજી શરીરમાં જ છે, આ જ શરીરમાં છે. સ્વદેહે મોક્ષ અનુભવાય છે, ગોપાલદેવ ગાંધીજીને લખે છે. અનુભવ અજ્ઞાન ભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાનાદી ભાવથી નિવૃત્તિ થઈ બધું અજ્ઞાન નીકળી ગયું અને કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં આત્માને પ્રગટે છે અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે. એટલે દેહમાં છે છતાં દેહથી ભિન્નપણું અનુભવે છે, નારિયેળના ગોટાની જેમ. દેવગંજી મહારાજને કહે છે, મુનિ નારિયેળનો ગોટો નારિયેળથી અલગ થઈ જાય એવો અનુભવ આમ થાય. અંદર ખખડે છે, છૂટો પણ છે નારિયેળમાં. છગન નાનજીને કહેલું, સોનાનું પિંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે છૂટી નીકળશે. ક્યાં જાઓ છો? તો કે શાંતિનાથ ભગવાનની પૂજા કરવા જાઓ છો. તો કાનમાં જઈને કહેજે શાંતિનાથને કે મારા પરમ કૃપાળુ દેવ થોડા વખતમાં અહીંયા આવે તમારી પાસે. તારીખ વાર સ્થળ ને વ્યક્તિના નામ સાથે બનેલી બધી વાત છે. કૃપાળુદેવ વાત નથી કરતા ગાંધીજીને કે જૈન થાવ, મહાવિદ્ય જાઓ ને પછી ત્યાંથી મોક્ષ દીક્ષા લઈને કેવળ જ્ઞાન કરીને મોક્ષ જાઓ. અબંધ ભાવ યોગ્યો અબંધ પરિણામી દશા એમને મોક્ષ છે. સ્થળ તો જડ છે, કાળ જડ છે, દેશ જડ છે, એનો શું સંબંધ છે? પદાર્થ વિજ્ઞાન એકને એક બે અમેરિકામાં ગણીએ, અહીંયા ગણીએ, ભૂગર્ભમાં ગણીએ, અવકાશયાનમાં ગણીએ, અલગ થાય? શિયાળા ઉનાળા ચોમાસામાં ગણીએ અલગ થાય? નાનો બાળક હોય, જુવાન હોય, બૂઢો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, વાણીઓ બ્રાહ્મણ હોય, આ તો વિજ્ઞાન છે, આ તો સિદ્ધાંત છે. રાગ દ્વેષ ને અજ્ઞાન છે તો સંસાર છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. એટલે કહે છે કે દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે. શું? મોક્ષ છે શરીરમાં ને મોક્ષ પ્રગટ્યો, આ મૂર્તિમાન મોક્ષ. 249 કૃપાળુ દેવ શબ્દ મૂક્યો છે મૂર્તિમાન મોક્ષ, સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા. 223 દેહધારી પરમાત્મા શબ્દ મૂક્યો છે. તે સજીવન મૂર્તિના વિયોગે 212 એ શબ્દ મૂક્યો છે. મોક્ષ દેખાય દેખાય, મૂર્તિમાં જીવ હોય હોય સજીવન મૂર્તિ, શરીરધારી પરમાત્મા હોય આ સાકાર પરમાત્મા. આ તો વગભાઈને સમજાણું પત્રમાં લખે છે, સાકાર રૂપે અમને હરિની પ્રાપ્તિ થઈ. એટલે કૃપાળુ દેવ એને 250 એનો જવાબ આપે છે કે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ તેને હું પ્રત્યક્ષ દર્શન ગણું છું. એટલે કૃપાળુ દેવને ઓળખી જવું એનું નામ સમ્યક દર્શન, એનું નામ પ્રત્યક્ષ સમ્યક દર્શન, એનું નામ શાયક સમ્યક દર્શન. એક પણ પુસ્તક ન લીધું હોય, લાઇબ્રેરીમાં ન ગયું હોય અને કૃપાળુ દેવને ઓળખી જાય તો શાયક સંકિત થાય. શાયક સંકિત ક્યાં? માસ્તુષ, મારુષ માતુષ નથી બોલી શકતા, ખાલી માસ્તુષ. શિવભૂતિ મુનિની ગાંધીજીએ પૂછ્યું અભણને મોક્ષ થાય? કૃપાળુ દેવ કે થાય. શિવભૂતિનું કેવળ જ્ઞાન હતું, મોક્ષ થઈ ગયો. તો ક્ષયિક સંકિત કેવળ જ્ઞાનને ભાંગા બધા નહોતા ખબર તો એને, નિશ્ચયના ગ્રંથ નહોતા વાંચ્યા તો, શ્રુત કેવળી તીર્થંકર એના ચરણ આગળ બેઠો નહોતા તો. જ્ઞાની જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે એને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે, અને ધર્મ જ ક્યાંથી મળે? જ્ઞાનીને પરમાત્મા માને પછી ધર્મ શરૂ થાય. 223 પત્ર, જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. પરમ વિકટ એટલે કોને મળે? કોઈ પૂર્વજન્મમાં આરાધન કરી આવ્યો એને તો ગુરુની જરૂર જ ક્યાં છે, એને મળી જાય પાછા તો પકડી લે. કૃપાળુ દેવ લખે છે, હું બીજું મહાવીર સર્વપ્રકાર સર્વ એ પાછા લખે છે કે વર્તમાનમાં જ્ઞાની હોત તો એની કેળ ન છોડો તમે. બ્રહ્મચારી પદમાં લખ્યું છે પ્રજ્ઞાબોધમાં, વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની, પણ નથી એટલે અમારે આ મહેનત કરવી પડી. મોતીલાલ ભાવસરને કહે છે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છે,
તમારી સામે ઊભા છે તોય તમે પ્રમાદમાં છો, અમને જ્ઞાની મળત તો અમે એની કેળ ન છોડત. કહે છે દેહની વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે મોક્ષ, અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે. અર્થાત મોક્ષ પદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. વચનામૃત 530 ચોથા સવાલનો જવાબ ગાંધીજીને. આ મહાસાગર છે, આમાં 14 પૂર્વ છે, બધા આગમ છે. એમાં ઉપાય સાથે કીધું મોક્ષનો ઉપાય. ડુંગરસિંહ ગોસડેનો વિકલ્પ થયેલો, કાયા ત્યાં સુધી માયા હોય જ. એટલે સૌભાગભાઈને કહે, સૌભાગભાઈ આગળ લખાવડાય પત્ર. સૌભાગભાઈની છૂટ હતી બધી. સૌભાગભાઈ કે આત્મસિદ્ધિ લખો, 6 પદનો પત્ર પાકો નથી થતો, લખવો પડે. કીધું ને 20 દિવસમાં લખવું પડે. આ બધા પ્રશ્ન પૂછે એટલે ડુંગરસિંહ ગોસડા નામ ઉદ્દેશીને કોપાલદેવ પત્ર લખે છે સૌભાગભાઈને કે ગોસડિયાની વાત સામાન્ય રીતે બરાબર છે, કાયા ત્યાં સુધી માયા, પણ એકાંત નહીં, બધાને નહીં, વિચારવાન પુરુષો એવો નિર્ણય નથી કરી લેતા કે બધાને કાયા સુધી માયા હોય. આ ડાપણનું કામ નથી. 672માં પત્રમાં કાયા ત્યાં સુધી માયા એટલે કશાય આદિનો સંભવ રહ્યા કરે એમ શ્રી ડુંગરને લાગે છે. આમે ડુંગર એટલે અચળ હલ્લે નહીં એવા જ હતા. ધીરે ધીરે પછી ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાણ. તે અભિપ્રાય પ્રાય એટલે ઘણું કરીને યથાર્થ છે બાયન લાજ, તો પણ કોઈ પુરુષ વિશેષને વિશે કેવળ સર્વ પ્રકારના સ્વંજલન આદિ કશાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે. એટલે બધા કશાય વયો જાય એટલે કે મોક્ષ સીધો ન વયો જાય. આયુષ્કર્મ હોય તો આવતી 24ના 5મા કે 8મા તીર્થંકર થશે ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જવાના છે. એમ થી ડુંગરને લાગે છે તો કોઈ પુરુષ વિશેષને વિશે કેવળ સર્વ પ્રકારના સ્વજનાદિ કશાયનો અભાવ થઈ શકવો એ લાગે છે અને થઈ શકવામાં સંદેહ થતો નથી, તેથી કાયા છતાં પણ કશાય રહિત પણ સંભવે છે. કાયા હોય અને કશાય ન હોય એટલે બંધભાવ ન હોય એટલે મોક્ષ હોય એનો. અર્થાત સર્વથા રાગદ્વેષ રહિત પુરુષ હોઈ શકે છે, અનુભવવાણી છે. એના તો લેખકને પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે, સહેજે મહેનત કર્યા વગર. રાગ દ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ ન બની શકે, અસામાન્ય જીવો જાણે. પ્રથમ મિલનમાં સૌભાગભાઈ જેવા, પ્રભુજી જેવા અસામાન્ય પુરુષો, અંબાલાલભાઈ જેવા જાણે, જુઠાભાઈ જેવા, અને બ્રહ્મચારી પછી જાણી ગયા આ દેહે પ્રત્યક્ષ નથી મળ્યા તોય. રાગદ્વેષ રહિત આ પુરુષ છે એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં, એથી તે પુરુષ કશાય રહિત સંપૂર્ણ વિતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. કેમ કે બાહ્ય ચેષ્ટાથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય. કેમ ઓળખાય? ત્રિલોકના નાથ વશ થઈ ગયા છે એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ હાંસલ કરી લીધું છે, મોક્ષ થઈ ગયો છે ભાવ મોક્ષ. પણ એવી અટપટેલી દશાથી વર્તે છે કે સામાન્ય મનુષ્ય નહીં, આવી અટપટી દશામાં વર્તતા જ્ઞાનીનું ઓળખાણ કેવી રીતે થાય? વેશ્યવેશે અને નિર્ગંધ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે. પછી લખે છે સુંદરદાસનું આત્મજાગૃત દશાનું શુરાતન અંગનું વાક્ય કે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કિયો રજપૂતો હે. એટલે કશાય રહિતપણું સદેહ હોય શું કરે, મારે મહામત મન મારે અહંકાર મીર, મારે મદ મચ્છર હું એસો રણ રૂતો હે, મારે આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દો સબકો સંહાર કર નિજ પદ પહોંચતો હે. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ હાંસલ કરી લે સદેહ હજી સુંદર કદ એસો સાધુ કૌ શુરવીર વેરી સબ મારી કે નિશ્ચિંત વહી સૂતો હે. પરમાત્મા પણ એને પૂછી શકનાર નથી ગોપાલ, પછી શું પૂછે, નિશ્ચિંત વહી સૂતો હે. કશે ને જગ્યા આવવા જ ન દેતો. આત્માના અસંખ્યાત પ્રદેશ, એક પણ પ્રદેશ એને રાગદ્વેષ નથી તો બંધ કેવી રીતે પડે? એટલે 128માં છેવાડે લખ્યું પરિભ્રમણના પ્રત્યાખ્યાન, લઈ શકાય તો કે લઈ શકાય, એ પણ આશ્ચર્યકારક છે. અમે બીજી માં કરવાના નથી, અમે બીજી માને રોડવાના નથી. છગન નાનજીને કહ્યું, વડવાના પોપટલાલ મોહકચંદ સોમચંદ માસુખરામને કહ્યું, ચંચળબેનને કહ્યું, અને દેહ વિલયના આગલા દિવસે ધારસીભાઈ વકીલ અને નવલચંદ ડોસા વકીલ એની સામે ભાઈ મનસુખને કહે છે
મન તો હું બીજી મારે રોડાવવાનું નથી. હજી જીવ આકાશમાં મોક્ષ ગોતે તો ક્યાંથી મળે? છે આકાશમાં મોક્ષ, એ ચામડાની આંખથી દેખાય એમ નથી, એ બુદ્ધિથી સમજાય એમ નથી, ત્યાં જાય ત્યારે સમજાશે. આ રીતે મોક્ષ અને મોક્ષ ઉપાયની કુપોલદેવ વાત કરી. અબંધ પરિણામી દશા 321મા પત્રમાં કુપોલદેવ લખે છે, એટલે મોક્ષની વ્યાખ્યા આવીને કે તે બંધભાવથી રહિત એવી અબંધ પરિણામની દશા મોક્ષ પદ છે. અષ્ટાવક્રની ને જનક વિદેહની વાત કરી અને પોતાની દશા પ્રકારે છે, પ્રકાશે છે અને સાથે મોક્ષ છે એ વાત કરે છે. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છે તેવું જ રાખે છે. જેવરી વિજયને ગલ્લે એ જ દશા છે એની, જેવી ઈડરમાં હોય એવી. એટલે કહે છે જ્ઞાનીને ઘર અને વન ઉપવન બધું સરખું જ છે, પણ બીજાના કલ્યાણ માટે જો સર્વસંગ પરિત્યાગ કરીએ, યોજના કરીએ અને જગતનું કલ્યાણ કેમ કરવું એ વિચારી શકીએ. ક્ષણવાર પણ સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી એવી તીવ્ર દશા આવી, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના કૌંસમાં લખ્યું ગૃહસ્થપણા સહિતની, બહારથી ગૃહસ્થ વાત છે, તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. આ અબંધ પરિણામી દશા હોય આવી રીતે જે જીવતા હોય તો મોક્ષ પદ છે. જે બેઉ બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, એટલે સહેલું નથી, કારણ તેની વિકટતા પરમ છે, પણ છે એ તો લખતા લેખિત અભિન્ન બોધમય એટલી જગ્યાએ લખ્યું છે. યથાર્થ બોધ સ્વરૂપના યથા યોગ્ય, એટલે 321માં અબંધ પરિણામની દશા અહીંયા પોતે અનુભવે છે એ પણ લખ્યું. 672માં મારે કામ ક્રોધ સબ બંધભાવ રહિતની દશાનો ઉલ્લેખ કર્યો, એવી રીતે 255 પત્રમાં લખે છે. સુભગભાઈ પૂછ્યું હમણાં તમારી દશા કેમ વર્તે છે, તો કે વધારે તો શું કહું, રૂબરૂ મળે ત્યારે કહેશું, પણ ટૂંકમાં કહે છે, ટૂંકમાં કહે છે એમ હમણાં આપણે જોયું એમાં 255 પત્રમાં છેલ્લા પેરેગ્રાફમાં તો કહી જ દીધું અમે ભગવાન છીએ 8 વાર, પણ લખે છે કે એક પુરાણ પુરુષ એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના એટલે એમાં ને એમાં આત્મા, બીજું કાંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, અમને જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ નથી, અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ, એ દેહ જ નથી એનું, ઇન્દ્રિયો ક્યાં? એટલે કહે છે અમારે શું કરવાનું છે કોઈથી કળા એમ નથી. પછી લખે છે શબ્દાધિક વિષયો અનુભવમાં સ્મૃતિમાં આવ્યા છે કે અનુભવી લીધા છે પહેલાં, અથવા ઈશ્વરે છે તેની ઈચ્છા નથી, કાંઈ પાંચેય ઇન્દ્રિયોના કોઈ વિષયમાં અમને રસ નથી. લખે છે હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે, મન મરી ગયું છે. યોગીઓને ભવો ભવની આરાધના પછી જે કાબૂમાં નથી આવતું મન, મનડું કિમી ન બાજે, અહીંયા શૂન્ય થઈ ગયું છે વિભાવમાંથી સ્વભાવમાં. પાંચેય ઇન્દ્રિયો શૂન્યપણે પર્વતરૂપ રહે છે, આંખથી જોવે શૂન્ય, જીભ ઉપર મૂકે કારેલું કે પતાસું શૂન્ય, મિથ્યાભાસ થતો જ નથી, પ્રતિભાસ નહીં, જાણે બધું પ્રતિભાસ કાંઈ નહીં, સ્પર્શ બધો પ્રતિભાસ નહીં. લગ્નના કપડાં પહેર્યા છે, માથે નવો ફેટો જરીવાળો પહેર્યો છે, ફેરા ફરે છે, નાડાછડી બાંધી છે, બે ફેરા પૂરા થાય છે, કોઈક બેન ગીત ગાય છે, સાંભળી ગયા કુપોલ કે રાયચંદ મહેતાના બે ફેરા પતી ગયા, સાંભળું જોઈને કહે છે બેન અમે ભાવના ફેરા છોડીએ છીએ, લગ્નના ફેરા ફરવા નથી આવ્યા, અહીંયા જોઈએ તો શું થાય, દેખાય છે, ફરે છે, ફેરા બે ફેરા ગણે છે લોકો, હવે ત્રીજો ને ચોથો બાકી રહ્યો, અમે ફેરા અમે ભાવના ફેરા ઉકેલીએ જ કે પાંચ ઇન્દ્રિયો એટલે સ્પર્શ છે, પ્રતિભાસ નથી. કેમ સમજાય ઉદયપૂર્વક વગર જ્ઞાનીનો?
સ્પર્શેન્દ્રનો વિષય છે, પ્રતિભાસ નથી થતો. તો લગ્ન પછી આઠમે મહિને લખાય કેમ? પરણે તો સ્ત્રીમાં, બેનમાં અને મામા કોઈ ભિન્નભાવ રાખવો નહીં. સ્ત્રી સંબંધી મારા વિચાર 78મો પત્ર આ લખાય કેમ? આપણે ખોટું ખોટું બોલવું હોય તો એ લખાય? લગ્ન થયા ને 40-50 વર્ષ થયા હોય, વિધવા કે વિધુર થયા હોય, એને 10-15 વર્ષ થઈ ગયા હોય, તો હજી વોટ્સઅપમાં ડીપી ઉપરથી ખબર પડી જાય તેની કઈ દશા છે. આલ્બમ ને સીડીના દર્શન કરતો હોય કે કરતી હોય. લખે છે આ 5 ઇન્દ્રિયો શૂન્યપણે પર્વતરૂપ રહે છે. કુપદે લખ્યું છે આવું શા માટે? આપણે વિચાર કરવાનો, આપણે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, ખદબદે છે હજી આર્ત ધ્યાન કર, અળસ્યને મીઠું નાખીને કેમ તરફડે? એમ વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? આ કુપદની આ દશા કેમ ઓળખાય? આપણે મહાત્મ્ય કેમ આવે? અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. પછી મહાત્મ્ય ન આવે એટલે શાસ્ત્રના નિશ્ચયને પુસ્તકના ચોપડા સાથે સરખાવે જ્ઞાનીની દશા. એને નથી ખબર શાસ્ત્રો? એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે. એને ન ખબર હોય શાસ્ત્રમાં શું લખ્યું છે, ગૂંઠાણા શું છે? ગૂંઠાણા સમજવા માટે છે ભાવની દશા. ભાવની અપેક્ષા ઓર છે 62મો પત્ર. કહે છે 5 ઇન્દ્રિયો શૂન્યપણે પર્વતરૂપ જ રહે છે, નહીં પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભળતા નથી. શાસ્ત્ર કુપાવ દો કે શાસ્ત્ર નહીં ભેદને બધું કંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. વચનામૃતમાં લખ્યું છે એવું કોઈ વાંચન બાકી નથી કે જે વાંચી જાય. એમ કે બાકી જ નથી તો? ખાવાની, પીવાની, બેસવાની, સુવાની, ચાલવાની, બોલવાની પ્રવૃત્તિ વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે અને એક પ્રકારે પૂર્ણ ગેલછા છે. મોક્ષ તો નામ કયું ખાલી, આકાશી મોક્ષ તો મોક્ષ અહીંયા જ અનુભવાય છે. 5 ઇન્દ્રિયો શૂન્ય છે, મન શૂન્ય છે, શરીર અશરીરી ભાવ છે. તો લખ્યું અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય અમે નથી એમ માનો. કઈ દશા? અવિષમ ભાવે, અશરીરી ભાવે આખું જીવન જીવ્યા છે. પૂર્ણ ગેલછા છે કે લખે છે આગળ આદિપુરુષને વિશે અખંડ પ્રેમ, અખંડ તૂટે નહીં એવો સતત આદિપુરુષ એટલે શુદ્ધ સજ આત્મ સ્વરૂપ, કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તન એના ઉપર જ પ્રેમ છે. અભેદ દશામાં મારો નિવાસ છે એ આકાશે ભગવાન, તું તુષ્યમાનથી મને શું આપવાનો હતો? એટલે 680માં લખ્યું, લખ્યું અભિમાનથી નથી લખ્યું કે અનુભવ્યું એટલે તારી આગળ છે, મારી આગળ છે. લખે છે આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. લોકો જેને મોક્ષ કહે છે ત્યાં જાઓ કે ના જાઓ, એ ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સમભાવજો. આ મોક્ષ ને મોક્ષનો ઉપાય, એટલે મોક્ષનો ઉપાય શું? કુપાવ દો ને માનવા, એ મોક્ષ શું? કુપાવ દો ને દશા. એમ અખંડ પ્રેમ ખુમારી આત્મા, હવે બીજાનું ભલું કરવું છે ખાલી જન્મ્યાથી એટલે બાકી બધું કામ થઈ ગયું છે. કે 414માં પ્રથમમાં લખે છે અમે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ. અને 377માં લખે છે કે જ્ઞાનથી અજ્ઞાન ગયું ત્યાંથી જ્ઞાની મુક્ત જ છે, પછી એ જ્ઞાની ઈચ્છા સહિત કે ઈચ્છા રહિત એમ કહેવાય નહીં. એને ઈશ્વર ઈચ્છા જેવું અવલંબન નથી, પ્રારબ્ધ જેવું કંઈ અવલંબન નથી, અચર છે પર ઈચ્છા અનુસારીને શબ્દભેદ નથી. કર્મ ઉકેલે છે બાકી જે પડ્યા છે. આત્મિક બંધનથી સંસારમાં નથી, કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. 415માં સ્ત્રીનું, રેવાશંકરનું, કુટુંબનું, પૂર્વનું ઋણ ચૂકવાય છે. આ કોકડું ઉકેલે છે ઓટોમેટિક. 368માં લખે છે પોતાની દશા. મોક્ષ ને મોક્ષનો ઉપાય શું છે? અમે તો 5 માસ થયા, આ બધા પત્ર સૌભકભાઈ ઉપર જોઈ, 368માં પત્ર નીચલો પેરેગ્રાફ. અમે તો 5 માસ થયા જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ અને ઈશ્વર આદિ સમેતમાં ઉદાસ પણ વર્તે છે. કે આકાશી ભગવાન બધું કરે, આકાશી ભગવાન શું કરે? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ કર્મના ધક્કે ચાલે છે. આવું જે અમારું લખવું વાંચી નિસંદેહ
માં રહેજો કે સંદેહ નહીં પડતો. પછી લખે છે, મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિશંક વાર્તા છે. અનુભવે છે તો મોક્ષ કેવળ નિકટપણે. આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા મન પામતું નથી કંઈ. આત્મા આત્મા આત્મા, મન મરી ગયું છે, આત્મા આત્મામાં છે. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે છે જ્ઞાન. સ્વરૂપને વિશે સ્થિર રહે છે, એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ. કુપોલ ને આશ્ચર્ય લાગે છે કે અમે બેઠા છીએ મુંબઈમાં, હજી સંવત 48નો આ પત્ર છે. જેમ 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 હડસી લે તેમ વધે છે ધંધો તાપો. 53 પછી ઘટ્યો છે તોય કે છે ધન્ય દિવસ. અને અમારું આશ્ચર્યકારક સ્વરૂપ છે. હાલ તો કયું જતું નથી, ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. એટલે પૂછ્યું, લખે છે, ભેદ રહી દેવા અમે અભિન્ન પદમાં છીએ. આત્મા પોતે એક જ છે, સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 780માં લખ્યું. સહજ આત્મ સ્વરૂપ 653માં લખ્યું. લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ 719માં લખ્યું. લિખિતન મોક્ષ એમ. હવે આપણે ઘોષી ગયો હોય ઓક સંજ્ઞા, સંપ્રદાય સંજ્ઞા, શાસ્ત્ર અભિનિવેશ, એટલે જ્ઞાની દશા ખબર કેમ પડે? મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. હજી શંકામાં જ ગળકા ખાય તો પછી ઉપાય કારગત કેમ થાય? એટલે કહે છે કે અપ્રતિબદ્ધપણે છે તે. હવે મોક્ષ શું છે? શુભ કર્મ વયા જાય, અશુભ કર્મ વયા જાય બધા, તો તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ શુભ આપે તેમ નિવૃત્તિ સફળ. જો શુભ કરે તો દેવાદી ગતિનો બંધ પડે, અશુભ કરે તો નરકાદી પડે, કાંઈ ન કરે તો અબંધપણાની દશા એમને મોક્ષ. પણ પુણ્ય બંધાઈ ગયું હોય તો પુણ્ય ઘણાને અભાવ. એટલે કહ્યું તીર્થકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવાની પણ ઈચ્છા નથી. આગળથી ને જામીન લઈ લીધા, નહીં તો પછી તીર્થંકર થવું પડે. તીર્થંકર નામ કર્મ એક જ જીવ ખાલી સાચો વિતરાગ માર્ગે રસ્તે ચડી જાય પોતાના થકી, તીર્થંકર નામ કર્મ બાંધવાનું આને નહીં. તો કુપોલદેવ તો આ ભાખ્યો અત્ર ગુપ્ત તો કેટલા જીવને બોધ આપ્યો, હજારો જીવોનું કલ્યાણ અમારાથી થશે. કે પ્રભુજીને કહેલું, મુનિ સાલુકાયથી કામ લેજો, હજારો જણાનું કલ્યાણ થશે તમ થકી આ માર્ગથી. તો પણ કુપોલ આગળથી જ કહે છે, કુપોલદેવ તીર્થંકરે કર્યું એ કરવું છે, અમારે તીર્થંકર થવું નથી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલઈ જતા. મોહનો ગયો વિકલ્પ, મોહનો ક્ષય થયો, મોક્ષ થઈ ગયો, અભાવ મોક્ષ. એટલે કહે છે સામાન્ય સત્પુરુષે ઈચ્છા રહિત બોધ આપે છે. ખાલી સામાન્ય સત્પુરુષ હોય સમકી દી, એને કોઈ ઈચ્છા નથી કે હું ઉપદેશ આપું, તો કુપોલદોને ઈચ્છા હોય. એટલે કહે છે કે તીર્થંકરે કર્યું એ બધું કરવું એ પુણ્ય બાંધવું નથી, પાપ ભોગવવું પડે. આપણે કોઈની પાસે પૈસા માગતા હોય આપણે લેવા જ લઈએ, નહીં તો ન પણ લઈએ. આપણે આપવાના હોય તો એ કેસ કરે આપણી ઉપર, આપવા જ પડે આપણે. પણ મારે જોતા નથી, હવે આપણે 1,00,000 માગીએ ભાઈ મારે નથી જોતા, ઓલો દેવા આવે નથી જોતા, મેં કીધું નહીં વાપર ગયા ત્યારે જેમ વાપરો, પૂર્ણ નથી વાપરવું કે તીર્થંકર થવું નથી અમે. એટલે મોક્ષની શબ્દ વ્યાખ્યા બરોબર, પણ મોક્ષ સ્વભાવ છે, ભાવ છે આ. એટલે શબ્દ વ્યાખ્યા જે હોય એ મોક્ષની, અને તો સ્વભાવ સ્વસ્વભાવમાં રાચવું, રહેવું, સતત રહેવું. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનું નિર્વિકલ્પ સ્વરૂપ. આનું નામ શું? મોક્ષ. કયું? નિશુદ્ધતા. અબંધ પરિણામ થયા, બંધ પરિણામ ગયા, તો મોક્ષ કયું? નિજ શુદ્ધતા. એનો રસ્તો કયો? મોક્ષનો ઉપાય કયો? તે પામે તે પંથ કુપોલદેવ જે આપ્યો. આ કર્યા કરવા, જે રસ્તે બંધાણો એ રસ્તેથી ઊંધો ચાલે એટલે છૂટશે. એટલે દેહાધ્યાસ જાય એટલે આ મોક્ષ જ થઈ ગયો છે એનો. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે ત્યાં, વિભાવ હતા ત્યાં, અનભ્યાસથી અપરિચયથી ઉપશમ કરવાથી વિભવ વયો ગયો, સ્વભાવમાં આવી ગયો. તે બંધ ભાવે રહી તેવી જે દશા એ તો મોક્ષ પદ છે. આ તો મોક્ષની વ્યાખ્યા છે. આ
એટલે મોક્ષની વ્યાખ્યામાં જ મોક્ષનો ઉપાય છે. આપણો કહે છે તે નિવૃત્તિ તે મોક્ષ છે, અને ત્યાં પુણ્ય નહીં પાપે નહીં કાંઈ નથી જોતું પછી. એટલે આ સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થાય એટલે મોક્ષ પછી અનુભવાય જીવને. હવે મોક્ષનો ઉપાય આ સાથે જ આવી ગયો. વ્યવહારિક ઉપાય બતાવ્યા છે શું કરવું જોઈએ, એ અને આવું થાય તો પછી કઈ દશા, અને આ બતાવનાર સત્પુરુષનો ઉપકાર કેવો વેદાય એ હવે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.